અમીરો જેવી જિંદગી જીવવા માટે ઘરફોડ ચોરીના વાળે ચડેલા મૂળ યુપીના અને હાલ ઉનપાટિયાના ખાતે રહેતા રીઠા વાહન ચોરની ખડોદરા પોલીસે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે, જેમાં એક ઘરફોડ ચોરી રીઢાએ સુરત રક્તદાન કેન્દ્ર પાસે આવેલા રિયલ ડેકોર નામની દુકાનમાં કરી હોવાની કબૂલાત કરી હતી. ખડોદરા પોલીસ મથકની હદમાં બે બે ઘરફોડ ચોરીની ઘટનાઓ અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોરને ખડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. અમીરો જેવી જિંદગી જીવવા માટે ચોરીઓ કરનાર રીઢા ચોર કે જે મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ ઉનપાટિયા ખાતે રહે છે, તે હસામુદ્દીન ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચાંદીના સિક્કા, રોકડ રૂપિયા, પેચિયા અને લોખંડના ગણેશિયું મળી 31,000થી વધુની મત્તા કબજી કરી હતી અને પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે તે વૈભવી શોખ પૂરા કરવા લક્ઝરિયસ કાર ભાડે કરી મોટા શહેરો જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને અન્ય જગ્યાએ જે હોટલ બુક કરી. રીઢાએ ખડોદરા પોલીસ મથકની હદમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી, જેમાં એક ચોરી રીઢાએ ખડોદરા સુરત રક્તદાન કેન્દ્ર પાસે આવેલા રિયલ ડેકોરમાંથી કરી હોય છે. જે મામલે ઇન્ટિરિયર કોન્ટ્રાક્ટર કૃણાલ બારડોલીવાલાએ ફરિયાદ નોંધાવી હતી. તો રીઢો અગાઉ પાંડેસરા અને સચિન જીઆરડીસી પોલીસ મથકમાં 5 વખત ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.